હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ. આજે આપણે બનાવીશું ગુજરાતના ભાવનગર અને ધોરાજીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ બટેટા ભૂંગળા. આ બટેટા ભૂંગળા બનાવવા ખૂબ જ ઇઝી છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તમે કોઈ વાર ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચાલો ભૂંગળા બટેટા બનાવવાનું શરૂ કરી દઈએ. નવી નવી રેસીપીને જોવા અને શીખવા માટે વિડીયોની નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દો અને સૌથી પહેલા જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો. બટેટા ભૂંગળા બનાવવા માટે મેં અહીંયા 50 ગ્રામ ભૂંગળા લીધા છે. ભૂંગળામાં આ બે સાઇઝ આવતી હોય છે, તમે કોઈ પણ લઈ શકો છો અને આ તમને કોઈ પણ કરિયાણાની શોપમાં મળી જશે. ત્યાર પછી મેં અહીંયા 10 થી 15 નાની સાઇઝના બાફે બટેટા લીધા છે અને બટેટાને મેં બાફી લીધા છે, થોડું મીઠું નાખીને બાફ્યા છે. ત્યારબાદ મેં અહીંયા 2 ટેબલસ્પૂન લસણની ચટણી લીધી છે, 2 ટેબલસ્પૂન તેલ, 2 ટેબલસ્પૂન મસાલા સિંગ, થોડી ઝીણી સમારેલી કોથમરી અને ચપટી મીઠું. બટેટા ભૂંગળા બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝના બટેટા લીધા છે. જો તમને આ રીતના નાની સાઇઝના બટેટા ના મળે તો તમે આ રીતના મીડિયમ સાઇઝના મોટા બટેટા લઈ અને આને બાફી અને આના 4 ટુકડા કરી લો. આ રીતે પણ તમારા બટેટા ભૂંગળા બનાવી શકો છો. હવે આપણે જે આ બટેટા બાફેલા છે એની આપણે છાલ ઉતારી લેશું. બધા જ બટેટાની મેં છાલ ઉતારી લીધી છે. હવે આપણે એને બનાવીશું, તો એના માટે આપણે એક પેનમાં થોડું ઓઇલ એડ કરી દેવાનું છે અને તેલ ગરમ થાય પછી આપણે આમાં લસણની ચટણી એડ કરીશું. લસણની ચટણી મેં ઘરે જ બનાવી છે અને આ ચટણી બનાવવામાં મેં 8 થી 10 લસણની કળી, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું અને ચપટી મીઠુંનો યુઝ કર્યો છે. બધી જ વસ્તુને મિક્સ કરી અને મેં સરસ ક્રશ કરી લીધી છે. આ રીતે આ લસણની જે ચટણી બનાવેલી છે એને આપણે તેલમાં સિઝલિંગ કરવાની અને એકદમ લો ફ્લેમ પર કરવાની. જો તમને ફ્લેમ અહીંયા બળતું હોય એવું લાગે તો તમે ગેસની ફ્લેમ બંધ કરીને પણ આ ચટણીને સિઝલિંગ કરી શકો છો. હવે આપણે આમાં 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું અને આપણે જે બટેટા બાફીને રાખ્યા હતા એમાંથી એક બટેટાને મેં આ રીતે મેશ કરી લીધું છે, એને આપણે આ ગ્રેવીમાં જ એડ કરી દેશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું. તમને અહીંયા જરૂર લાગે તો તમે હજી થોડું પાણી એડ કરી શકો છો. હવે આપણે આમાં ચપટી જેટલું મીઠું એડ કરી દેશું અને ફરીથી બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. આપણે જે 1/4 કપ પાણી એડ કર્યું છે એટલા પ્રમાણેનું જ આપણે મીઠું એડ કરવાનું છે અને મેં અહીંયા 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી પણ એડ કરી દીધું છે, એટલે આપણી આ ગ્રેવી સરસ થીક થઈ જાય. તો બટેટા ભૂંગળા માટેની ગ્રેવી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે બાફેલા બટેટા રાખ્યા હતા એને આપણે આમાં એડ કરી દઈએ અને આ બટેટાને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. બટેટાને આ રીતે ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કર્યા પછી આ બટેટાને આપણે 1 મિનિટ સુધી પેનમાં જ એકદમ લો ફ્લેમ પર થવા દેશું, જેથી કરીને ગ્રેવીનો જે ટેસ્ટ છે એ બટેટામાં સરસ મિક્સ થઈ જાય. તો 1 મિનિટ પછી આપણા બટેટા ભૂંગળાના બટેટા બનીને બિલકુલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ભૂંગળા તળીશું. હવે ભૂંગળા તળવા માટે મેં અહીંયા પહેલેથી જ તેલને ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આપણે આ તેલમાં ફ્રાઈમ્સને એડ કરીશું. તો ફ્લેમને આપણે હાઈ કરી દઈએ. હંમેશા કોઈ પણ તમે ફ્રાઈમ્સ ફ્રાય કરતા હો તો એને હાઈ ફ્લેમ પર જ કરવાના, જેથી કરીને ફ્રાઈમ્સ પર તેલ ઓછું રહે. તો આ રીતે પહેલાં અહીંયા આપણે મોટી સાઇઝના જે ફ્રાઈમ્સ લીધા હતા એને આપણે ફ્રાય કરી લેશું. હું તમને બંને ફ્રાઈમ્સને અહીંયા ફ્રાય કરીને બતાવીશ. તમને જે પણ ફ્રાઈમ્સ મળે એ લઈ અને તમે આ રીતે ફ્રાય કરી શકો છો. તો મોટી સાઇઝના ફ્રાઈમ જે છે એ ફ્રાય થઈ ગયા છે, એને આપણે એક બાઉલમાં લઈ લઈએ. અને આ જ રીતે આપણે અહીંયા નાની સાઇઝના જે ફ્રાઈમ છે એને ફ્રાય કરી લેશું. તો તમે જોઈ શકો છો નાની સાઇઝના ફ્રાઈમ્સ પણ સરસ રીતે તળાઈ ગયા છે, તો એને પણ આપણે બહાર કાઢી લઈએ. તો હવે અહીંયા આપણા ભૂંગળા પણ તૈયાર થઈ ગયા છે અને બટેટા પણ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બટેટા ભૂંગળાને એક સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી લેશું. તો મેં અહીંયા બટેટા અને ભૂંગળાને સર્વ કરી લીધા છે. હવે આપણે આ બટેટા ઉપર થોડી મસાલા સિંગ સ્પ્રિંકલ કરવાની છે. જો તમારે અહીંયા તમે મસાલા સિંગ તમને ના મળે તો તમે સાદી સિંગનો પણ યુઝ કરી શકો છો અને આ સિંગ બિલકુલ ઓપ્શનલ છે.
ત્યાર પછી આપણે એમાં થોડી ઝીણી સમારેલી કોથમરી સ્પ્રિંકલ કરીશું. તો તૈયાર છે આપણા બટેટા ભૂંગળા. તમે આ બટેટા ભૂંગળાને એકવાર જરૂરથી બનાવજો, અને જો રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.